સુરતમાં દુબઈથી ચાલતા ચાઇનીઝ ગેંગના સાયબર ફ્રોડમાં ઘટસ્ફોટ થઈ રહ્યો છે, કે જ્યાં ગુજરાતમાં ગુજરાતીઓની ભરતી કરીને કરાતી હતી છેતરપિંડી. અહીં એમપી યુપીમાં છેતરપિંડી માટે હિન્દી ભાષીઓની ભરતી કરાતી હતી. વિવિધ રાજ્યોના લોકોને ગેંગમાં સામેલ કરાતા હતા, જ્યાં ભારતના જ નંબરનો ઉપયોગ કરીને સાયબર ફ્રોડને અંજામ અપાતો હતો. ગેંગના સભ્યો તેમનું કમિશન કાપી યુએસડીટીથી નાણાં મોકલતા હતા વિદેશમાં, જ્યાં ભારતના અર્થતંત્રને તોડી પાડવા ચાઇનીઝ ગેંગનું આ ષડયંત્ર હતું. દુબઈના ઇન્ટરનેટ સિટીના ભાડે મકાનમાંથી ચાલતું હતું આ ઓનલાઈન ફ્રોડનું રેકેટ. દુબઈની સરકાર દ્વારા ગેંગ સામે હજુ જોકે કોઈ કાર્યવાહી નથી કરાઈ. આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા મેહુલ. મેહુલ, આખરે કઈ રીતે આ રેકેટનો પર્દાફાશ થયો, કઈ કાર્યવાહી હાથ ધરાય, અને હાલ આ જે રેકેટમાં લોકો સંડોવાયેલા છે તેમના વિરુદ્ધ શું કાર્યવાહી ચાલી રહી છે? મેહુલ જી, ભારતના અર્થતંત્રને તોડી પાડવા માટે ચાઇનીઝ ગેંગ દુબઈના ઇન્ટરનેટ સિટીમાં બેસીને લાખો કરોડોનું રેકેટ ચલાવી રહી છે. આ લાખો કરોડોનું રેકેટ ચાલતું હોવા છતાં જે ત્યાંની સરકાર છે તેઓ દ્વારા હજુ સુધી કોઈ પણ પ્રકારની નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. ગેંગ એટલી ચાલાક કે છે તે ગુનાની માયાજાળમાં ન ફસાય તે માટે દેશના દરેક રાજ્યોના લોકોને નોકરી પર રાખી હાથો બનાવે છે, જેથી ગુજરાતીવાળા ગુજરાતમાં, હિન્દીવાળા તેમના પ્રદેશમાં સાયબર ફ્રોડના શિકાર લોકોને બનાવતા હોય છે. સુરત ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં ઘટસ્ફોટ થયો છે કે ચાઇનીઝ ગેંગ ભારતના અર્થતંત્રને તોડી પાડવા માટે સક્રિય થયું છે. ભારતના જ નંબરનો ઉપયોગ કરી દુબઈમાં બેઠા બેઠા ચાઇનીઝ ગેંગ લોકલ ભારતીયોને હાયર કર્યા બાદ જે તે રાજ્યના લોકોને સાયબર ફ્રોડનો શિકાર બનાવતા હોય છે. ગ્રાહકોને લોભામણી સ્કીમોનો નાણાં રોકાવા કરવા ચાઇનીઝ ટોલ કે સેવિંગ ખાતાની વિગત મોકલતા ગ્રાહકો તે ખાતામાં રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરે પછી થોડા જ દિવસમાં ગેંગ ગ્રાહકોને રોકાણ કરેલા નાણાં કમિશન સાથે પાછા તેના ખાતામાં નાખી દેતા. આથી ગ્રાહકો આવી ટોળકી પર આંધળો વિશ્વાસ કરી લાખોની રકમ પડાવી લેતા હતા, જે લાખોની રકમ ચાઇનીઝ ગેંગ કરંટ ખાતામાં પણ મેળવી લેતી હતી. જે રીતે હાલ સુરત પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે, જે તે સરકારને તેનો રિપોર્ટ પણ સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે, છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી થતી નથી ત્યાંની સરકાર દ્વારા. ચાઇનીઝ ગેંગ ભારતીયને કોલ સેન્ટરમાં 1 લાખના પગાર પર નોકરી રાખે છે. ચાઇનીઝ ગેંગ દુબઈના ભાડાના વિલામાં ભારતીયોને 1 લાખ પગાર પર નોકરી રાખી ઓનલાઈન ચિકિટનો આ રેકેટ ચલાવે છે, અને જે પણ વ્યક્તિઓ અંગ્રેજી જાણતા હોય તેઓને 2 લાખ રૂપિયા આપતી હતી અને આ પ્રકારનું નેટવર્ક ચલાવતી હતી. સુરત શહેર સાયબર ક્રાઇમ દ્વારા અવારનવાર અવેરનેસના કાર્યક્રમો રાખવામાં આવતા હોય છે, લોકોમાં જનજાગૃતિ આવે તે માટેના કાર્યક્રમો રાખવામાં આવતા હોય છે, છતાં લોકો લોભામણી લાલચોમાં આવી જે આ ભેજા બાજુ છે તેઓનો શિકારમાં આવી જતા હોય છે, અને આ પ્રકારે જે ચાઇનીઝ ગેંગ છે તે સક્રિય થતી હોય છે અને તે સફળ બનતી હોય છે. જી આભાર મેહુલ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો. તો હાલ આ સમગ્ર મામલે દુબઈથી આ આખો ફ્રોડ આચરવામાં આવતું હતું. દુબઈની સરકાર પણ આ તમામ વિરુદ્ધ કાર્યવાહી કરે આ તે પ્રકારની ગતિવિધિ તેજ કરાય છે, પણ ચાઇનીઝ કૌભાંડને લઈને આ સમગ્ર ગતિવિધિઓ સામે આવી અને આ તપાસ કરાતા મોડસ ઓપરેન્ડી ઓપન થઈ ગઈ.